થરૂરના બે દિવસ પહેલાના ટ્વિટર એકાઉન્ટ જો જોઈએ તો મહેર તરારે જે પ્રમાણે ટ્વીટ કર્યું હતું, પ્રશાંતજી આપને પૂછવા માંગીશ કે જે પ્રમાણે ટ્વીટ કર્યું છે, શું નથી લાગતું કે પતિ પત્ની અને ટ્વિટર આ બંને વચ્ચે કદાચ એક ગાઢ સંબંધ હોઈ શકે અને ટ્વિટરના કારણે કદાચ મોતનું કારણ ટ્વિટર હોઈ શકે એવું નથી લાગતું આપને? ટ્વિટર ઇન્સ્ટ્રુમેન્ટ બની શકે, કારણ ના બની શકે, ઇન્સ્ટ્રુમેન્ટ ચોક્કસ બન્યું હશે એવું હું કહી શકું અત્યારે. પણ એટલું નક્કી છે કે દરેક માણસને એવું હોય કે મારી પ્રાઇવેટ લાઈફ તો મારી પ્રાઇવેટ રહે ને, એ શેના માટે લોકોની વચ્ચે ઉછળે. આ જે વાત છે એ કદાચ મને લાગે છે સુનંદાને વધારે ડિસ્ટર્બ કરી હશે, એના મનમાં આવું થયું હશે એવું મારી એક ધારણા છે. કારણ કે કેટલાક સંબંધો, કેટલાક ઝઘડાઓ, કેટલાક પ્રેમ જે છે એ પોતે બે જણ વચ્ચેના હોય છે, એ બજારમાં ઉછાળવાની બાબત નથી. તો આવા સંજોગોમાં એને એવું થયું હોય કે મારી આખી પર્સનલ લાઈફ જે છે એ અત્યારે ઇટ ઇઝ આઉટ ઓફ આઉટ ઓફ કંટ્રોલ, અને એ જે ટ્વિટર પર બધું થવા માંડ્યું, સામેવાળી વ્યક્તિએ કર્યું કે કોઈક ત્રીજાએ કર્યું, અને એમાં પાછા બીજા બધાના ફીડબેક્સ આવવા માંડ્યા, તો એ રીતે ઇનડાયરેક્ટલી ઇન્સ્ટ્રુમેન્ટલ રોલ ટ્વિટરનો ખરો, ડાયરેક્ટ રોલ ટ્વિટરનો છે એવું કદાચ હું નહીં કહું. કારણ કે ટ્વિટરથી ઘણા બધા સારા મેસેજીસ પણ જાય છે, એટલે એવું નથી કે એક જ મેસેજને કારણે બગડ્યું છે, પણ એટલું નક્કી કહી શકાય કે એમાં અસંતુલન થયું છે, એમાં ઇમ્બેલેન્સ થયું છે, અને એના કારણે કોઈકની ઇમોશનલ પર્સનલ લાઈફ ડિસ્ટર્બ થઈ છે એ વાત 100% છે. બિલકુલ રિઝાન, આપને પૂછવા માંગીશ કે પતિ પત્ની અને ટ્વિટર કદાચ આ ત્રણેય વસ્તુની એક નાનકડી વાતને સુનંદાએ મોટી ચગાવી હોય એવું નથી લાગતું આપને? સી, આમાં એઝ આઈ સેડ બિફોર ઓલસી કે આ જે ટ્વીટ કર્યું છે એમના કંઈક ફર્સ્ટ સને કંઈક એમના મોબાઈલથી, મિસ્ટર થરૂરના મોબાઈલથી ટ્વીટ કર્યું જસ્ટ ટુ શો ઇટ ટુ ધ વર્લ્ડ કે સમથિંગ રોંગ ઇઝ હેપનિંગ, અને આઈ સેડ ઇટ્સ અ કોન્સ્પિરસી, આમાં મારે અત્યારે નથી પડવું. પણ એક વાત નક્કી છે કે ટ્વિટર વોઝ ધ ટ્રિગર વિચ આઈ ઓલવેઝ સે કે ટ્વિટર ટ્રિગર ધ હોલ થિંગ. તમને બીજા બી ઘણા એક્ઝામ્પલ્સ આપું, ફેસબુકમાં લેટ અઝ નોટ ટોક ઓફ ધીસ પબ્લિક ફિગર્સ, લેટ અઝ ટોક ઓફ નોર્મલ ફિગર્સ, જેમાં વાંચ્યું છે કે બોયફ્રેન્ડે ગર્લફ્રેન્ડને છોડી દીધી હોય તો કહે કે નાવ આઈ એમ સિંગલ, યા કંઈક આડું આવડું લખે, યા લખે કે આઈ એમ સો હેપી ટુડે, આઈ એમ નાવ ફ્રી, આવું લખે, પેલીની ગર્લફ્રેન્ડ વાંચે એટલે દુઃખી થઈ જાય અને સુસાઇડ કરી નાખે. એટલે અત્યારે આ જે રીતે સોશિયલ મીડિયા યુઝ થયું છે પોતાના ઇમોશન્સ વેન્ટ કરવા માટે બી, પોતાના જાતને દર્શાવવા માટે બી, ને સામેવાળાને હર્ટ કરવા માટે બી. કારણ કે આમાં આ કેસમાં તો દે વોન્ટેડ ટુ એક્સપોઝ, પણ નોર્મલી લોકો હર્ટ કરવા માટે બી ફેસબુક યા ટ્વિટર યુઝ કરે છે. એટલે આ જે બધી ચાલી, અને આઈ અગેન રિપીટ કે ફેસબુક ટ્વિટર ઇઝ ઓલવેઝ, એના ગુડ યુઝિસ બી છે અને આ બેડ યુઝિસ બી છે. એટલે જે ડોક્ટર સાહેબે કહ્યું કે બેલેન્સ કરવાની જરૂર છે એ બહુ ઇમ્પોર્ટન્ટ હતી. એટલે આપણે અત્યારે આ તમારા માધ્યમથી અગેન મારે કહેવું છે કે લેટ અસ બેલેન્સ ધોઝ થિંગ્સ. ફેસબુક એન્ડ ટ્વિટર આર જસ્ટ અ સ્મોલ થિંગ, અને એમાં અગર તમને કોઈ ડિસલાઇક કરે યા તમને કોઈ લખે તો તમારે એમાંથી હતાશ થવાની જરૂર નથી, નારાજ થવાની જરૂર નથી. કારણ કે જેમાં જે લખનારા છે ઘણા લોકો તો એકબીજાને જાણતા બી નથી હોતા, અને ઘણા લોકો અગર ફેસબુક પર આવે છે મને ખબર છે બીકોઝ દે વોન્ટ ટુ મેક ફ્રેન્ડશીપ વિથ યુ ઓર ટેક યુ ઓન અ રોંગ વે, એના માટે. એટલે વોટ આઈ વુડ ઓલવેઝ લાઈક ટુ સે કે ધીસ ઇઝ જસ્ટ, અગર તમે યુઝ કરો છો તો ધીસ ઇઝ જસ્ટ અ પાર્ટ ઓફ લાઈફ. અને સેકન્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જે આપણે બધાએ સમજવાની જરૂર છે, આપણે સોસાયટીએ સમજવાની જરૂર છે, ખાસ કરીને જે લોકો આનો બિઝનેસ કરે છે અને ફેસબુક ને ટ્વિટર પર બધા આડાવડા ફોટા મૂકે છે, કીચડ ઉછાળે છે, એ લોકોને સમજવાની જરૂર છે કે એ લોકો આખી સોસાયટીને ગંદકી બનાવી રહ્યા છે. અગર આપણે હમણાં જ કેસમાં જોઈએ, આ થરૂરના કેસમાં, તો કેટલી ગંદકી અત્યારે ઉછળી રહી છે મેં જોઈ છે, અને ઓલ ડર્ટ રોટ આપણા સામેવાળાનું મગજ કામ ના કરે કે લોકોના આવા થોટ્સ બી કેવી રીતે ગંદા ગંદા આવે છે કોઈકને બોલવા માટે, કોઈકને હવે બિચારું કોઈક એક્સપાયર થઈ ગયું તો એ તમે એને છોડતા નથી. એટલે આ એક આખી એક અનહેલ્ધી સોસાયટી બતાવી રહી છે. એટલે મારે આજે એ બી રિક્વેસ્ટ કરી છે કે પ્લીઝ ડોન્ટ મેક અનહેલ્ધી થિંગ્સ, યુઝ ઇટ ફોર અ પોઝિટિવ વે. અધરવાઇઝ ફેસબુક એન્ડ ટ્વિટર હેઝ હેલ્પ ધ લોટ, સાયક્લોન બધા એ માટે શું કહેવાય, ડિઝાસ્ટર્સ માટે ટ્વિટર જ હેલ્પ કર્યું છે, ફેસબુકે જ હેલ્પ કર્યું છે, ડોનેશન્સ માટે ટ્વિટર હેલ્પ કરે છે, ફેસબુક હેલ્પ કરે છે. એટલે લેટ અસ યુઝ ધેટ ઇન અ રાઇટ વે. બિલકુલ પ્રશાંતજી, આપને પૂછવા માંગીશ, આપ એક મનોચિકિત્સક છો, અને જો સુનંદાના છેલ્લા સ્ટેટસની જો વાત કરીએ તો તેમણે એ સ્ટેટસ અપડેટ કર્યું હતું કે જાયંગે તો હસ્તે હુએ જાયંગે, શું લાગી રહ્યું છે કે આ સ્ટેટસ પરથી એ કોઈ સંકેત આપવા માંગતી હતી? એક મનોચિકિત્સક તરીકે આપ કેવી રીતે જોયો છો આ સ્ટેટસને? બિલકુલ, આ એનું જે મરતા પહેલાનું એક પ્રકારનું આત્મનિવેદન છે, સુસાઇડ નોટ કહી શકાય, નોટ એક્ઝેક્ટલી ના કહી શકાય, સુસાઇડ સ્ટેટમેન્ટ કહી શકાય. અમે એને ચોક્કસ જો ક્લિનિકમાં આવ્યા હોય આવી રીતે તો અમે એને ગંભીર તરીકે લઈએ છીએ, ગંભીર બાબત તરીકે લઈએ છીએ. કારણ કે કોઈ પણ આવી ધમકી આપે તો કેટલાક એવી લોક માન્યતા છે, લોકોમાં એવી ગેરસમજૂતી છે કે ધમકીઓ તો આપ્યા કરે, જે ધમકીઓ આપે એ કશું કરે નહીં. પણ મારે અહીંયા એ પણ કહેવું છે, મનોચિકિત્સાના ક્ષેત્રમાં એ વાત બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જે વ્યક્તિ આવું બોલે છે એ વ્યક્તિ ક્યારેક કરી શકે, એ કરી શકે એટલી સંભાવના જ પૂરતી છે, એ ગંભીર બાબત છે. તમે એને બહુ લાઇટલી ના લો અને એને ચોક્કસપણે તમે મનોચિકિત્સા માટે લઈ જાઓ, પહેલી વાત તો આ જ છે. એટલે અહીંયા જ દરકે સુનંદાએ આવું લખ્યું છે કે હસ્તે હુએ જાયેંગે, મીન્સ કે હું તો આવી છું જ પણ મારે રહેવું નથી અહીંયા, આઈ એમ હેપી, આઈ વિલ બી હેપી, બટ આઈ ડોન્ટ વોન્ટ ટુ લીવ ઇન ધીસ પેઇનફુલ વર્લ્ડ. એટલે મારે આ દુનિયામાં નથી રહેવું, એ નક્કી છે, એવું એણે કહ્યું જ છે આ વાક્ય પરથી. અને બીજી એક મહત્વની વાત કે એણે આ વાત કહેવી પડી ટ્વિટર પર,
કારણ કે એને એનાઉન્સ કરવું પડ્યું, કારણ કે એને એવું ખબર હતી કે કેટલા બધા લોકો એને ફોલો કરતા હશે પોતાના સંબંધોને, એના પર્સનલ રિલેશનશીપને બહુ બધા લોકો નજીકના દૂરના મિત્રો બધા બહારના આખી દુનિયા એને ફોલો કરે છે એને ખબર છે, એટલે બધા સુધી મેસેજ અહીંથી જ પહોંચશે. નહીતર એવું બની શકે કે એ પોતે કાગળ ને પેન લઈને સુસાઇડ નોટ લખે અને બાજુમાં મૂકી દે, પણ એણે એવું કર્યું નથી. એટલે આ પણ બિહેવિયર બહુ ઇમ્પોર્ટન્ટ છે કે એણે ટ્વિટર પર જ મૂકી દીધું અને કહી દીધું કે હસ્તે હુએ જાયેંગે, મીન્સ કે હું તો જતી રહીશ, કારણ કે મને મારી કોઈ આ દુનિયાને જરૂર નથી એવું મને લાગે છે, બટ આઈ વિલ લીવ ધ વર્લ્ડ. એટલે એ કહ્યું પણ એ જ માધ્યમથી કહ્યું, કારણ કે એને ખબર છે કે એ માધ્યમ દ્વારા જ બહુ બધા લોકો એને એને સાંભળશે અથવા તો એને વાંચશે, એને ખબર છે એટલા માટે. બિલકુલ રુસાન, આપને પૂછવા માંગીશ, આપ એક ગર્લ છો, આપ એક લેડી છો, અને સુનંદાની જો વાત કરીએ તો સુનંદા પણ એક ગ્લેમર વર્લ્ડમાંથી આવેલી યુવતી હતી ને. સુનંદા પણ ગ્લેમર વર્લ્ડ એમણે જોયું હતું, દુબઈમાં પણ તેઓ એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝર તરીકે કામ કરતા હતા, પરંતુ એક પત્ની તરીકે જો જોવા જઈએ તો એક પત્ની આ વસ્તુને કેમ બરદાશ્ત ન કરી શકે, કેમ કે એમના પણ એ પહેલા પણ એમના બે મેરેજ ઓલરેડી થઈ ચૂક્યા હતા. તદઉપરાંત શશી થરૂરના આ પ્રકારના વાક્યા જો થાય છે, આ પ્રકારનું વાક્યા જો બહાર આવે છે, તો એક પત્ની તેને કેમ બરદાશ્ત ન કરી શકે. સી, જે પહેલાં બી આપણે ડિસ્કસ કર્યું કે શી વોઝ આઈ થિંક વેરી મચ કમિટેડ ટુ શશી થરૂર એન્ડ ટોટલી સરન્ડર્ડ કહેવાય કે ટોટલી એમના એમાં હતી, એન્ડ શી ફેલ્ટ કે એમને કંઈક ધોકો થઈ રહ્યો છે, આ ધોકો થશે યા થઈ ચૂક્યો તો, પણ શી ફેલ્ટ ને એમના હસબન્ડે કંઈક એમને પેલું એક્સપ્લેનેશન આપ્યા હશે જે નોર્મલ હસબન્ડો આપે આવું બધું કર્યા પછી, એટલે મે બી એવા આપ્યા હશે, અને શી ડીડ નોટ, શી વોઝ નોટ એબલ ટુ ડાયજેસ્ટ ઇટ, એટલે શી ટુક ઇટ ટુ હાર્ટ. ઘણા લોકો કોઈક વાર સિરિયસ લઈ લે ને કોઈક વાર મજાકમાં લઈ લે, એટલે શી ધીસ ટુક ધીસ ટુ હાર્ટ, અને એ આ હાર્ટમાં લઈને મે બી એમને એના લીધે કંઈક મેડિકલ થઈ ગયું યા પછી એમને સુસાઇડ કર્યું, એ તો પીએમ બતાવશે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ બતાવશે. પણ બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે મારે આમાં બી બીજું બી કહેવું હતું કે જે નોર્મલ આ સેલિબ્રિટીઝ હોય છે, અગર આપણે ડાયનાનો બી એક્ઝામ્પલ લઈએ, લેડી ડાયનાનો, તો એ જે મીડિયા ફોકસ હતો, પેપરાઝી એના પાછળ પડ્યો, એની ગાડીનો એક્સિડન્ટ થયો, અને એમાં હું મીડિયાનો ફોલ્ટ એટલે નહીં કાઢું, નોર્મલ બધા કે પેપરાઝીનો ફોલ્ટ છે, પણ ફોલ્ટ આપણા જેવા બધાનો છે, કારણ કે આપણે એવું કન્ટેન્ટ જોઈએ છે, જ્યારે આપણે એવું કન્ટેન્ટ ડિમાન્ડ કરશું તો જે મીડિયાવાળાએ કન્ટેન્ટ ક્રિએટ કરશે યા કન્ટેન્ટ પાછળ ભાગશે. એટલે અલ્ટિમેટલી આ બધું એટલે થઈ રહ્યું છે કે આપણે એઝ અ હ્યુમન બિંગ, આપણી આદત હોય છે બીજાના ઘરમાં ઝાંકવાની, બીજાના ઘરમાં શું થાય છે જાણવાની, ટિપ્પણીઓ આપવાની, અને એ જે આપણી આદત છે એના લીધે યુ નો આ બીજાને પ્રેશર થાય છે. ને અગર આપણા જે બેને જે ટ્વીટ કર્યું કે હસ્તે હોય જાયેંગે, તો ઘણી વાર અમે થર્ડ પાર્ટી સ્ટેટમેન્ટ બી કહીએ, થર્ડ પાર્ટી સ્ટેટમેન્ટ એટલે શું કે આપણને કોઈકને કેવું હોય પણ ડાયરેક્ટ એને ના કહેવાય, એટલે આપણે ત્રીજા માણસને કહીએ પણ પેલા સમજી જાય એ રીતે કહીએ. એટલે ઘણી વાર મેં ફેસબુક પર એમાં જોયું છે કે પેલા બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ એ લોકોને બી એકબીજાને કેવું હોય પણ ડાયરેક્ટ ના કહે પણ ફેસબુક થ્રુ કે, એટલે એનો ધીઝ આર ઓલ થર્ડ પાર્ટી સ્ટેટમેન્ટ, ધીસ અગેન અ સિમ્પલ સાયકોલોજીકલ થિંગ્સ વિચ પીપલ પ્લે. અને કમિંગ બેક ટુ યોર અધર ક્વેશ્ચન કે એઝ અ વુમેન, તો વુમેન પોઈન્ટ ઓફ વ્યુથી આ પર્ટિક્યુલર કેસમાં તો શી વોઝ વેરી મચ કમિટેડ ટુ હિમ એન્ડ શી ગોટ એન અટેક ઓફ, આઈ મીન શી ફેલ્ટ વેરી બેડ અબાઉટ ઇટ, અને આઈ થિંક ધીસ ઇટ ઇઝ વન ઓફ ધ રીઝન્સ વાય ધીસ થિંગ હેપન્ડ. બિલકુલ રુઝાનજી અને પ્રશાંતજી સાથે ચર્ચા ચાલુ રાખીશું, પરંતુ અમારી વિશેષ વાત ફરી એક વાર સમય થયો છે એક બ્રેક લેવાનો, લઈશું એક બ્રેક.